चलो दिख रहा हूँ। एग्जाम्पल 22। एकदम सेलू शू की खबर 28 मीटर लांबा, 28 मीटर लांबा वायर ने कापी ने આપીને બે ટુકડા બનાવવામાં આવે છે, બે ટુકડા બનાવવામાં આવે છે અથવા તો આવેલ છે, તેમાં તેના એક ટુકડામાંથી એક चोरस ने बीजा टुकड़ा माथी वर्तुळ बनावामां आवेल छे। मारा वालाओ હુકમ જોજો, એમાંથી એવી રચના બને, એવી રચના બને કે જેથી બંનેનું ક્ષેત્રફળ બંને ટુકડાનું ક્ષેત્રફળ ન્યૂનતમ હોય, ન્યૂનતમ હોય ત્યારે વાયરના બંને ટુકડાની લંબાઈ શોધો, રકમ જોઈ તમે સરસ મજાની, આજ ધ્યાન દો દીકરા, બહુ મહત્વનું છે દીકરા, જુઓ 28 મીટર લાંબો એક વાયર છે એને કાપવામાં આવે, ખાસ ધ્યાન દો, દાખલા બધા મોટા મોટા છે, 28 મીટર લંબાઈ છે, એમાંથી એવું કઈ નહીં કે વચ્ચો વચ્ચ થી કાપ્યો છે, જો આ ભાગ એક્સ હોય તો 28 - એક્સ થાય, હવે આ ભાગમાંથી વર્તુળ બનાવ્યો આટલા ટુકડાનો, આ જે ટુકડો છે ને એને વર્તુળમાં રૂપાંતરિત કર્યો એટલે આવી રીતે વર્તુળ બને, તો એ વર્તુળની ત્રિજ્યા એ ટુકડાની જે લંબાઈ હતી ને એ પરિઘ બની ગઈ, તો આ ખાસ સમજવાનું છે, પરિઘ બને છે અને આ જે ટુકડો છે ને આ એમાંથી ચોરસ બને છે, આવી રીતે આમ કહે છે, રેડી, એક ટુકડાની લંબાઈ એક્સ, ધારો કે એક ટુકડાની લંબાઈ એક્સ મીટર, તેથી બીજા ટુકડાની લંબાઈ 28 - એક્સ આવું થયું, સમજાઈ ગયું દરેકને, ના સમજાણો, હવે આની આકૃતિ દોરી લઉં છું બાજુમાં, આ જ આકૃતિ ત્યાં દોરવી છે મારે, સમજો ખાસ, અઠ્યાવીસ મીટર લંબાઈ છે એમાંથી આટલું લંબાઈ થશે એક્સ, તો આ થશે 28 - એક્સ, અહીંથી એટલું, હવે એમાંથી એને શું કર્યું ખબર, એક વર્તુળ બનાવ્યું છે
આવી રીતે વર્તુળ બને છે અને વર્તુળની ત્રિજ્યા આપણે આર કહેશું, પછી ચોરસ બને છે. ચોરસ આ 28 માઇનસ એક્સ માંથી બને છે. ચાલો બાળકો, હવે તમને ખ્યાલ જ છે તમારે આને વ્યવસ્થિત રીતે સમજવાનું છે. રેડી? તેજી ના સમજાણો. આપણે લખ્યું એક ટુકડાની લંબાઈ એક્સ, તેથી બીજા ટુકડાની લંબાઈ કેવી થશે? 28 ઓછા એક્સ. ક્લિયર? હવે આપણે અહીં લખીએ એક્સ મીટર લાંબા ટુકડામાંથી વર્તુળ બનાવેલ છે. તથા 28 માઇનસ એક્સ મીટર ટુકડામાંથી ચોરસ બનાવેલ છે. ધારો કે વર્તુળની ત્રિજ્યા સ્મોલ આર તથા ચોરસની બાજુની લંબાઈ એલ છે. હવે આપણે અહીંયા ધ્યાન દો, આ જે એક્સ છે ને એ હકીકતમાં 2πr છે, અને બીજી વાત કહી તો કે 4l એટલે 28 માઇનસ એક્સ આવું થાય. આ 4l એટલે પરિમિતિ. આ ડિવિઝન જે છે ને એ હકીકતમાં બધાની લંબાઈનો સરવાળો 28 ઓછા એક્સ થાય. કેવો થાય? 28 ઓછા એક્સ. ક્લિયર? એટલે ખાસ ધ્યાન દેજો. હવે સીધે સીધું, તેથી 2πr બરાબર એક્સ. 2πr બરાબર એક્સ તથા 4l. જો આ ખાસ ધ્યાન દેજો, અહીંથી આપણને r મળે એક્સ ના છેદમાં 2π, એની આપણે જરૂરિયાત છે. અને અહીંથી આપણને મળે એલ બરાબર 28 માઇનસ એક્સ છેદમાં 4. જો આ ખાસ ધ્યાન દેજો, જરાય એટલે જરાય ચિંતા કરવાની નથી. સમજાઈ ગયો કે? હા સર. ચાલો બાળકો, આકૃતિ તો તમારે દોરવાની છે, મેં રાખેલી છે દોરીને. હવે સીધે સીધું એને કીધું બંને ટુકડાનું ક્ષેત્રફળ. બંને ટુકડાનું ક્ષેત્રફળ એને આપણે એ કહેશું કે એ બરાબર પાઈ આર સ્ક્વેર વત્તા એલ સ્ક્વેર. એટલે એ બરાબર પાઈ આર ને જગ્યાએ એક્સ ના છેદમાં 2π એનો વર્ગ. તો ધ્યાન દેજો, એલ સ્ક્વેર 28 માઇનસ એક્સ છેદમાં 4 એનો વર્ગ. તો હવે આપણે આને શું કરીશું? ખ્યાલ આવ્યો બાળકો? જે મળે છે એને એફ ઓફ એક્સ કહેશું. એફ ઓફ એક્સ અહીંયા પાઈ એક્સ વર્ગ 4π વર્ગ, એટલે એક એક વાર ઉડી જાય. એક્સ વર્ગ છેદમાં 4π. ક્લિયર? હવે અહીંયા 16 થશે, એટલે 28 માઇનસ એક્સ એનો વર્ગ છેદમાં 16. આપણને એફ ઓફ એક્સ મળ્યું. જો ખાસ, એફ ઓફ એક્સ, હવે એફ ઓફ એક્સ મળે ને એના ઉપરથી એફ ડેશ મેળવીએ. શું મેળવશું? એફ ડેશ.
चलो एफ डेस एक्स એટલે અહીંયા થાય 2x છેદમાં 4π એટલે x ના છેદમાં 2π આ 16 એ તો હતા જ એટલે બે આગળ આવે 28 - x અને પાછું જે ઢાકેલું હતું એનું નવેસરથી એટલે -1 એટલે આ ઉડી જાય એટલે 8 છેદમાં વળશે ક્લિયર ડાયરેક્ટ લખી નાખું છું બાળકો શું થશે તો કે 28 - x છેદમાં 8 આ f ડેશ x મળે છે આપણને f ડેશ x હજી આપણે ભેગા ભેગું ડબલ ડેશ એ મેળવી લઈ જો આમાં નિશાનીની ભૂલ કરવાની નથી બાળકો તેથી f ડબલ ડેશ x 1/2π માઇનસ એક અષ્ટમાંશ 28 - x છે એનો જવાબ આવે -1 ક્લિયર દીકરાઓ સમજાય છે તો આ જવાબ મળ્યો 1/2π પ્લસ 1/8 હવે કોઈ પણ કિંમત હશે આમાં x વધ્યો જ નથી અને એ ધન જ છે રેડી આમ કોઈ પણ x belongs to r માટે આમ પ્રત્યેક x belongs to r માટે f ડબલ ડેશ x છે એ ધન મળે હવે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ માટે એટલે એ ન્યૂનતમ જ થશે તેથી ન્યૂનતમ માટે કિંમત મળે હવે જ્યાં ન્યૂનતમ મળે એ ગોતવાનું છે ક્લિયર બાળકો હવે તમારે આ જે આકૃતિ છે ડિવિઝન છે આનો પેલા સ્ક્રીનશોટ લઈ લ્યો તમે સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આપણે જવાબ સુધી પહોંચીએ એક્સ ની વેલ્યુ મળશે હવે હું રકમ ને દૂર કરી દઉં છું રેડી બાળકો ચાલો હવે એફ ડેશ એક્સ બરાબર 0 એનો મીનિંગ એક્સ ના છેદમાં 2π માઇનસ 28 - x છેદમાં 8 બરાબર 0 આવું થાય દીકરા એકદમ સહેલું છે તો ધ્યાન દેજો એક્સ ને નોખો કરવાનો છે પેલા લસા લેવો હોય તો લસા લઈ લો લસા થાય 8π એટલે 4 વડે ગુણવાના એટલે અહીંયા 4x અહીંયા π વડે ગુણવાના રેડી 4x - 28π + π(x) = 0 તમારે આ કિંમત યાદ રાખવાની છે એટલે ત્યાં સુધી તો જોશે જ રેડી આ બંને માંથી x સામાન્ય 28π પેલી તરફ π + 4 = 28π એટલે x = 28π / π + 4 હલો આ આપણને જવાબ મળ્યો આ x મળે છે દીકરા એક ટુકડો મળ્યો હવે બીજા ટુકડાની કિંમત આપણે ગોતવાની છે આમ બીજો ટુકડો π + 4 હવે અહીંયા પણ લસા લેવાનું
सीधो गुणी नाखो छो आम पाई प्लस फोर माइनस अठावीस पाई छेद मा पाई प्लस फोर आवी रीते थाय। क्लियर दीकराओ? हवे एनो साधो रूप आपो तो चार साथे नो गुणाकार अठावीस चोखो एक सौ बार पाई प्लस फोर। હવે નું સાદું રૂપ દઈ દો, જવાબ આવી ગયો બાળકો ક્લિયર દીકરાઓ? અઠ્યાવીસ પાઈ, અઠ્યાવીસ પાઈ ગયા એકસો બાર પાઈ પ્લસ ફોર, આ બીજા ટુકડાની કિંમત લંબાઈ મળી ગઈ। નીચે વ્યવસ્થિત જવાબ લખજો, દાખલાની લંબાઈ થોડીક વધુ છે દીકરાઓ એટલે તમને મોટો દાખલો લાગશે, બાકી એમાં સહેલું છે, મૂંઝાવાનું નથી। એક્ઝામ્પલ 23, આર ત્રિજ્યા વાળા ગોળકમાં, ગોળક એટલે ગોળો, ત્રિજ્યા વાળા ગોળકમાં અંતર્ગત મહત્તમ ઘનફળ વાળા શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા આઠ ના છેદ માં સત્યાવીસ ગણો છે તેમ સાબિત કરો। ક્લિયર દીકરાઓ? એકદમ સરળ છે હો। હા, ખાસ ધ્યાન દો બાળકો, રકમ કેવી સરસ મજાની છે જોયું। આર ત્રિજ્યા વાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળ વાળા શંકુ ટૂંકમાં નું ઘનફળ ગોલકના ઘનફળ કરતા આઠ ના છેદમાં સત્યાવીસ ગણું છે એમ સાબિત કરો। આવ હેલું છે, જો ભાઈ અહીંયા આર ત્રિજ્યા વાળો ગોળો મગજમાં આવે છે, આપણે એને દૂર કરી દઈ, આકૃતિ પ્રમાણમાં એ મોટી લેવાની છે। હવે એમાં શંકુ બનાવ્યો છે, શંકુ બનાવવું એમાં મુશ્કેલ થોડોક થાય, ચાલો હવે એની અંદર જે શંકુ બને છે ને દીકરાઓ, આ રીતે છે, એની પછી ત્રિજ્યા છે, અહીં સુધી એની શંકુની ઊંચાઈ કહેશું આપણે, રેડી, આ શંકુની ત્રિજ્યા કહેશું। પછી ગોળાની વાત કરતા હોઈએ ને આપણે, ગોળો તો ગોળા માટે છે ને દીકરા, આ એની કેન્દ્રથી લઈ અને અહીં સુધી, હા ક્લિયર? હવે ખાસ ગોળો જોયો તો કે હા સર। હવે આપણે લખીએ કે આર ત્રિજ્યા વાળા ગોલકમાં, રેડી, હવે ઘન અંદર અંતર્ગત શંકુ આપેલ છે, અંતર્ગત
શંકુ દોરેલ છે. હવે અહીંયા લઈ, અહીંયા વર્તુળની આ છે ગોળાનો કેન્દ્ર ઓ, રેડી? અહીંયા નામ આપી દઈએ આપણે એ, અહીંયા બી, સી અને વચ્ચેના ભાગમાં એમ નામ આપ્યું છે. રેડી? ગોળાની ત્રિજ્યા આર છે એટલે આર થશે, આ પણ આર થશે, આને આપણે એક્સ કહીએ, ઓએમ. રેડી? અહીં આકૃતિ પરથી ખાસ ધ્યાન દેજો બાળકો, એકદમ સરળ આકૃતિ પરથી શંકુની ઊંચાઈ જો ધ્યાન દેજો, શંકુની ઊંચાઈ એટલે આર વત્તા એક્સ, આર વત્તા એક્સ, અને શંકુની ત્રિજ્યા જો એ ત્રિજ્યા નીચે હોય, આર છે આ એક્સ છે એટલે આ શંકુની ત્રિજ્યા આ મળે, એ ગોતવાની, આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પણ વર્ગમૂળમાં. ક્લિયર? હવે શંકુ નું ઘનફળ જ જોઈ છે, શંકુ નું ઘનફળ આવડે છે મારા વાલાવ, આવડે છે? શંકુ નું ઘનફળ એક તૃતીયાંશ પાઈ આર સ્ક્વેર એક્સ. કેટલું સરળ થયું જોયું, આર ને સ્થાને કિંમત મૂકશું ને ત્યાં વર્ગ છે એટલે ઓટોમેટિક વર્ગમૂળ ની નિશાની દૂર થશે. અહીંયા વર્ગ ની કિંમત મૂકીએ ને એટલે આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, અને એચ એટલે કોણ, તો કે આર પ્લસ એક્સ. આટલું સરળ છે દીકરાઓ, જોયું તમે? ચાલો, શંકુ ના ઘનફળ ને આપણે વી કહીએ, તેથી આર અચળ છે અહીંયા એટલે આપણે એને એફ ઓફ એક્સ કહેશું. આર રકમમાં જ આપી દીધો છે અચળ, આર ત્રિજ્યા વાળા ગોલકમાં એટલે આર આપણને આપી દીધો છે એફ ઓફ એક્સ. અહીંયા સાદુરૂપ આપી શકાય આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આર માઇનસ એક્સ. ચાલો આનો અહીંયા ગુણાકાર, આર ઘન આર એક્સ સ્ક્વેર ને એક્સ ઘન, રેડી? ઓછે ઓછે વધતા આવું થશે, આર ઘન આર સ્ક્વેર એક્સ આર એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ઘન. સોરી, અહીંયા પ્લસ જ છે ઓ, એટલે અહીંયા માઇનસ થશે, નિશાનીમાં ફેરફાર થશે. ચાલો, આર ઘન આર સ્ક્વેર એક્સ ઈ પ્લસ થશે, આર એક્સ ઘન એ માઇનસ છે, નિશાનીમાં ધ્યાન દેજો ભૂલ ન આવે. આટલું છે તો હવે આપણે સીધે સીધું, તેથી એફ ડેશ એક્સ અહીંયા આર સ્ક્વેર અહીંયા ટુ આર એક્સ થ્રી એક્સ સ્ક્વેર, એફ ડબલ ડેશ એક્સ માઇનસ ટુ આર સિક્સ એક્સ, ની કિંમત ઋણ જ મળવાની છે, માઇનસ ટુ સામાન્ય. આ એફ ડબલ ડેશ એક્સ છે. હવે એક્સ ની ગમે એ કિંમત મૂકશું, આપણને જવાબ કેવો મળવાનો છે ભાઈ? તો કે સર જવાબ માઇનસ જ મળશે. તો હવે મહત્તમ કે ન્યૂનતમ? તો કે સર જવાબ માઇનસ મળે ને એટલે મહત્તમ ની વાત હોય, તો આપણે એ કિંમત મૂકશું. ચાલો આગળ, એક તૃતીયાંશ પાઈ છે, જો ક્લિયર દીકરાઓ? અહીંયા આવી જાઓ, પાછા કૌંસમાં જ લખીશું. આગળ એક તૃતીયાંશ પાઈ છે એટલે પાઈ બાય થ્રી આગળ છે જ,
चलो बाळको आगळ आपणे शुं लखशुं पाई बाय थ्री पाई बाय थ्री अहीं पाई बाय थ्री मूकशुं तो शुं थशे माइनस टू पाई बाय थ्री एटले ए जवाब पण आपणा माटे तो राबेता मुजब ज छे। क्लियर हवे चलो तो हवे महत्तम के न्यूनतम माटे एफ डेस एक्स बराबर जीरो तो एफ डेस एक्स जीरो हो तो अवचली किंमत जीरो एटले पाई बाय थ्री आर स्क्वेर टू आर एक्स माइनस थ्री एक्स स्क्वेर इज इक्वल टू जीरो। चलो दीकरा तो हवे आपणे आमां शुं करीशुं आटलानी ज वात करवानी छे तो त्रण ना आवीए ने बाद बाकी बे त्रण एकु त्रण આવું થયું આર બરાબર થ્રી એક્સ આર બરાબર માઇનસ એક્સ આવા બે જવાબ મળ્યા। હવે આર બરાબર માઇનસ એક્સ લાગુ ન પડે ક્લિયર દીકરાઓ આ શક્ય નથી તો લાગુ કયું પડશે દીકરાઓ આર બરાબર થ્રી એક્સ ક્લિયર। હવે આપણે લખશું જે લાગુ ન પડે તો આર બરાબર થ્રી એક્સ હોય ને એના માટે જવાબ મળ્યો ક્લિયર દીકરાઓ। હવે એની કિંમત મૂકવાની અને આપણે શું મેળવવાનું છે તો કે શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા આમ આર બરાબર થ્રી એક્સ હોય ત્યારે ઘનફળ મહત્તમ મળે આવી રીતે વાત છે ભાઈ તો ઘનફળ મહત્તમ મળે ક્યારે કેનું ઘનફળ તો કે શંકુનું ઘનફળ રેડી અને એના માટે આપણે ચર્ચા કરવાની છે આઠ ના છેદમાં સત્યાવીસ આવવો જોઈએ જવાબ તો એ તો સાવ સહેલી બાબત છે કિંમત મૂકી દીધો આપણે તો કિંમત મૂકશું ક્લિયર કેમાં ઘનફળમાં હો એક્સ ની કિંમત આર ના છેદમાં ત્રણ થશે અહીંથી મળે ને આર બરાબર થ્રી એક્સ તો એક્સ બરાબર આર ના છેદમાં ત્રણ એ ઘનફળના સૂત્રમાં કિંમત મૂકશું રેડી બાળકો ચાલો હવે હું ઉપરથી થોડુંક ચેકી નાખું છું ચાલો દીકરા ઘનફળ વી આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આર એટલે થ્રી એક્સ આર પ્લસ એક્સ એક તૃતીયાંશ પાઈ આર સ્ક્વેર એટલે નાઇન એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આર એટલે થ્રી એક્સ પ્લસ એક્સ આવી રીતે આપણને જવાબ મળે। આમ તો આર લીધા પછી એક્સ મેળવવાનો હતો એટલે એચ રેડી એચ એચ આર બરાબર થ્રી એક્સ એચ ની વેલ્યુ આપણે હમણાં જ અહીંયા મેળવી હતી એચ બરાબર શું હતું દીકરાઓ આપણે જોઈએ ત્યાં
आनी अंदर एक तृतीयांश पाई आ थई गयो 8x² आ थई गयो 4x तो शुं थयो 8 पछी एक्स घन रेडी 8 पाई एक्स घन छेद मा 3 अने 4 हवे मात्र नानकडी बाबत नी ज काळजी लेवानी छे रेडी आजे छे ने खरेखर ત્યાં આપણે છે ને કિંમત મૂકી r ને સ્થાને એટલે તમે x ને બરાબર r ના છેદમાં 3 મૂકો ને એટલે ડાયરેક્ટ જવાબ આવે રેડી હવે એનું થોડુંક સાદું રૂપ આપવું છે અને ઈ સાદું રૂપ સરળ છે આપણે શું કરવાનું છે 8 ના છેદમાં 27 જો હું બોલું ઈ ધ્યાન દિયો અને અહીંયા ગોળાનું ઘનફળ તો ગોળાનું ઘનફળ છે એનું સૂત્ર છે 4 તૃતીયાંશ પાઈ r ઘન અહીંયા કેપિટલ r બસ આવું લેવાનું છે તે તો સરળ થઈ ગયું અહીંયા કિંમત મૂકી દીધો ક્યાં 8 એટલે પહેલા 4 પછી 8 પાઈ 3 x ઘન છે r ના છેદ માં 3 એનો ઘન જવાબ આવી ગયો જો જો ભાઈ ચાલો હવે સીધે સીધું સાદું રૂપ દઈ દો અહીંયા 8 ને આગળ લઈ લ્યો આ 3 નો ઘન 27 પછી શું થશે 4 પાઈ r ઘન અને નીચે 3 એટલે ઓટોમેટિક જવાબ આવી ગયો 4 તૃતીયાંશ પાઈ r ઘન મેં ખાલી છૂટું લખ્યું છે એટલે આ થઈ ગયું 8 ના છેદમાં 27 ગુણ્યા ગોળાનું ઘનફળ અને અહીંયા જવાબ શું મળ્યો શંકુનું ઘનફળ તો આપણે દાખલો એવી રીતે કર્યો હતો અહીંયા આપણે કિંમત કઈ મૂકી દીકરાઓ ખાસ હો અહીંયા આપણે કિંમત કઈ મૂકી દી r ને સ્થાને મૂકી દી કિંમત કેને સ્થાને મૂકી દી r ને સ્થાને અહીંયા અને અહીંયા ક્લિયર એને બદલે તમે x ને સ્થાને મૂકો તો પણ જવાબ આવે છે અને એ સરળ પડે ત્યારે જે તમને થોડીક મુશ્કેલી થઈ ને એવી મુશ્કેલી ન થાય ક્લિયર બાળકો સમજાય છે ખાસ ધ્યાન દેજો આ મોટા મોટા દાખલા છે માત્ર બે દાખલા થાય છે એટલે સમજવાનું છે તમારે ખાસ ઓકે ચાલો